हेलो स्टूडेंट्स, वेलकम टू एंजॉय केमिस्ट्री विद धर्मेश सर। कीटोन संयोजनोनी बनावट छे बाकी हती, ए आपणे हवे स्टार्ट करवा जई रह्या छीए। कीटोन संयोजनोनी बनावटनी अंदर सौप्रथम आवशे एसाइल क्लोराइड माथी कीटोन संयोजनोनी बनावट। एसाइल क्लोराइड संयोजन माथी एसाइल क्लोराइड संयोजन माथी कीटोन संयोजन नी बनावट। तो एसाइल क्लोराइड संयोजनों माथी कीटोन संयोजनों नी बनावट करवा माटे बाळको सौ प्रथम तमारे ग्रिग्नर्ड प्रक्रियक साथे प्रक्रिया करावडावी पड़शे। हवे प्रश्न थाय ग्रिग्नर्ड प्रक्रियक एटले शुं? तो आपणे जाणीए छीए के आरएमजीएक्स ने शुं कहेवाय छे, तो ग्रिग्नर्ड प्रक्रियक। तो कैडमियम क्लोराइड नी ग्रिग्नर्ड प्रक्रियक साथे प्रक्रिया थवा डाई अल्कलाई केडियम अने एसाइल क्लोराइड संयोजन साथे संयोजाती कीटोन संयोजन बने छे। एटले पहली वार के छे प्रक्रिया करावडाओ, 2 मोल ऑफ आर MgX। બીજો કોરેક્ટ લેવાનો છે તો કોની જોડે પ્રક્રિયા કરાવવાની? તો કેડમિયમ ક્લોરાઇડ એટલે CdCl2। તો RMgX ની પ્રક્રિયા CdCl2 સાથે કરાવવામાં આવે તો ઘટક મળશે R2Cd, એટલે કે બે આલ્કાઇલ સમૂહ કેડમિયમ સાથે જોડાઈ જશે। બાકી રહેલા ઘટક દૂર કરશે 2Mg XCl, 2Mg XCl। तो आज ये घटक छे आने के वास्ते ग्रिग्नर्ड प्रक्रिया आने कहेवामां आवशे कैडमियम क्लोराइड तो ग्रिग्नर्ड प्रक्रियक अने बीजो आवशे कैडमियम क्लोराइड। कोने जोड़े प्रक्रिया करावडावानी छे? तो डाई अल्काइल केडियम प्रक्रिया करावडावानी एसाइल क्लोराइड साथे। तो अहीं घटक लईशुं आर डेश सी डबल बॉन्ड ओ अने अहीं घटक आवशे सीएल। आ केटला मोल आवशे? तो बे मोल। एनी प्रक्रिया करावडाओ आर टू सी डी साथे। चलो प्रक्रिया थी शू मळशे? तो टू मोल ऑफ आर डेश सी डबल बॉन्ड ओ अने अहीं आवशे आर। तो एसएल क्लोराइड नी प्रक्रिया जे डाई अल्कलाइल केडमियम मळ्यो एनी साथे करता તમને કીટોન સમૂહ મળે છે અને CdCl2 દૂર થાય છે, એટલે જે ઘટક લીધો તે તમને રિટર્ન મળે છે। તો આ રીતે તમે કીટોન સંયોજન બનાવવું હોય તો બનાવી શકો છો। તો વન્સ અગેન રિપીટ, ગ્રિગ્નર્ડ પ્રક્રિયાની પહેલા CdCl2 સાથે પ્રક્રિયા કરાવડાવો, ડાય અલ્કલાઈ કેડમિયમ બનાવો, પછી એસાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવો। તો Cl અને Cd એટલે 2 મોલ ઓફ Cl અને Cd દૂર થાય, CdCl2 દૂર થાય છે અને અહીંયા કીટોન એટલે કે આલ્કાઇલ સમૂહ જોડાઈ અને કીટોન સંયોજન બનાવે છે। બીજું આવશે નાઇટ્રાઇલ સંયોજનમાં, નાઇટ્રાઇલ સંયોજનોને આપણે સાયનાઇડ સંયોજનો તરીકે પણ ઓળખીએ છીએ। તો નાઇટ્રાઇલ સંયોજનમાંથી નાઇટ્રાઇલ
संयोजन माथी तो नाइट्राइल संयोजन ने ग्रिग्नर्ड प्रक्रिया साथे प्रक्रिया करवाती जड़ विभाजन થઈ કીટોન પ્રાપ્ત થાય છે તો આપણે અહીંયા ઘટક લઈ લઈએ CH3 CH3 CH2 C ट्रिपल બોન્ડ હે જેને કહેવાય પ્રોપિયોનાઇટ્રાઇલ પ્રોપિયો નાઇટ્રાઇલ તો આ પ્રોપિયોનાઇટ્રાઇલ ની પ્રક્રિયા કરાવવામાં આવે કોને જોડે કરાવડાવીશું તો C6H5Mg બીજો ઘટક આવશે Br ઇથરની હાજરીમાં પ્રક્રિયા દેન શું બનાવશે CH3 CH2 ત્રિપલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ તૂટશે અહીં આવશે ડબલ બોન્ડ N એ તો છે જ એની જોડે જોડાઈ ગયો Mg અને Br આ બધું બીજો ઘટક આવશે C6H5 કોની જોડે પ્રક્રિયા કરાવડાવીશું તો H3O+ હવે જળ વિભાજન પ્રક્રિયા થશે પ્રક્રિયા દેન મળી જશે CH3 CH2 C પછી ડબલ બોન્ડ એની જગ્યાએ જોડાઈ જશે O અહીંયા તો એસિટી C6H5 એટલે કે અહીંયા O જોડાયો અને વત્તા દૂર શું થશે તો N એની જોડે જોડાશે બે હાઇડ્રોજન એટલે Mg NH2 અને આઈ જશે Br તો આ રીતે અલગ અલગ નિપજો મેળવી હોય તો મેળવી શકાય તો પ્રોપિયોનાઇટ્રાઇલ ની પ્રક્રિયા કરાવડાવવામાં આવે કોની જોડે તો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ઈસાની હાજરીમાં મધ્યસ્થી નિપજ બનાવશે આ મધ્યસ્થી નિપજનું જળ વિભાજન કરવાથી ક્રિટોન પ્રાપ્ત થાય છે જેને કહેવાય પ્રોપિયોફિનોન 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 ને બીજું કહેવાશે વન ફિનાઇલ પ્રોપેનોન વન ફિનાઇલ પ્રોપેનોન ट्रिपल बॉन्ड तूटी डबल बॉन्ड एन एम जी बी आर जोड़े C6H5 विभाजन करावड़ा तो तुमने शुभ जाए कीटोन लास्ट લાસ્ટ રિએક્શન ની અંદર આપણે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજન માટે છેલ્લી રિએક્શન કીટોન ની આવશે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજન માટે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજન માટે બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનમાંથી કોની બનાવટ કરવાની છે તો કીટોનની તો જ્યારે એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કીટોન મળે છે જે રિએક્શન આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 13 માં શીખી ચૂક્યા છીએ અહીંયા ઘટક લઈ લીધો બેન્ઝીન પ્રક્રિયા કોની જોડે કરાવડવાની તો એરોમેટિક ઘટક પણ લઈ શકાય અને આલ્કાઇલ ઘટક પણ લઈ શકાય COCl એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે કોની પ્રક્રિયા કરાવડવામાં આવે તો બેન્ઝીન અથવા વિસ્થાપિત બેન્ઝીનની નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવડાવો યાદ કરો આ પ્રક્રિયાને આપણે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કહેતા હતા FC એસાઇલેશન પ્રક્રિયાનું નામ શું છે FC એસાઇલેશન
अल्कैलेशन था इधर सीएस तो जोड़ा है ना, फिडल क्राफ्ट एसाइलेशन था इधर सीओ सीएस तो जोड़ा से। अबे कौन जुड़े प्रक्रिया करावड़ानी तो निर्जल एल्युमिनियम क्लोराइड। चलो निर्जल एल्युमिनियम क्लोराइड से प्रक्रिया करावड़ा हम प्रक्रिया दिन शु बन से तो बेंजीन ऊपर घटक जोड़ा से CO AR अथवा R। तो आज ही मोड़े घटक ने शु कहवा से कीटोन। कोनी प्रक्रिया करी बेंजीन ने आ रीते प्रक्रिया थे निपद मेळवीए तो मेळवी शकाय। जो तुमने वधु उदाहरण आपवू होय ने तो एक एक्स्ट्रा उदाहरण आपीने समझावुं। सपोज अहींया घटक लई लिए छे बेंजीन आ बेंजीन की प्रक्रिया करावड़ा सी एस थ्री सीओ सी एल जोड़े कोनी हाजरी में तो निर्जल एल सी एल थ्री अहिया सी एल अहिया एच दूर थे एच सी एल प्रक्रिया बन सो तो बेंजीन पर जोड़ाई जैसे सीओ सी एस थ्री હવે યાદ આવશે કે રિએક્શન ભણેલા છે સીઓ સી એસ થ્રી અને એચસીએલ દૂર થઈ ગયો આને કહેવાશે એસિટોફિનોન એસિટોફિનોન કહે છે અથવા એનું નામ થશે વન ફિનાઇલ ઇથેન વન ઓન वन फिनाइल इथेन वन वन। तो आ रीते कीटोन मेळवी शकाय। तो कीटोन ने बनावानी पद्धति केटली शीख्या तो त्रण एसाइल क्लोराइड एमां कैडमियम क्लोराइड अने आरएमजी एकसाथे पहेला डायल थे कैडमियम बनावो पछी एसाइल क्लोराइड जोड़े प्रक्रिया करी कीटोन मेळवो पछी नाइट्राइल संयोजनोमां ग्रिग्नर प्रक्रियाकनो जे एक भाग छे सीसीएच5एमजी बीआ जोड़े इथेनिया जीवा प्रक्रिया करावडो मध्यस्थी नी पर जड़ी विभाजन करावडो तो कीटोन मेळवो अने तीजानी अंदर बेंजीन अथवा विस्थापित बेंजीन संयोजनमांथी फिडल क्राफ्ट एसाइलेशन प्रक्रिया द्वारा तमे કીટોન સંયોજન મેળવી શકો છો। તો આ રીતે કીટોનની ત્રણ બનાવટો હતી જે પણ બે વાર લખી અને તૈયાર કરવાની છે એઝ એ પરિવર્તન અથવા થિયરીમાં કે કીટોનની બનાવટ સમજાવો પૂછાઈ શકે છે અથવા રિએક્શન કમ્પ્લીટ કરવાની અંદર પણ આવી શકે। થેન્ક યુ।